હેલો ફ્રેન્ડ શું છું હાર્દિક પટેલ માટે છે એ ચેપ્ટર વાઇઝ મેં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બનાવેલા છે અને જોડે જોડે એના જવાબો એટલે કે એના આન્સર પણ આપેલા છે ઓકે તો વિડીયોના એન્ડ સુધી મારા સૌથી જોડાયેલા રહેશો અને વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો આપણે એક વોટ્સઅપ ગ્રુપ ચાલી રહ્યું છે એ વોટ્સઅપ ગ્રુપની અંદર સેમિસ્ટર થ્રી માટેના જે પણ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે દરેક બ્રાન્ચના આપણે અપલોડ કરી રહ્યા છે તો ફટાફટ એની અંદર જોઈન થઈ જાઓ અને ચેનલને સબસ્ક્રાઇબ કરો ઓકે અને વિદ્યાર્થી મિત્રો આ જે પીડીએફઓ છે આ જે જવાબોની પીડીએફઓ છે ક્વેશ્ચન આન્સરની બેંક છે ક્વેશ્ચન બેન્ક અને ક્વેશ્ચન બેન્ક સોલ્યુશન છે એ મેં આખી અપલોડ કરી દીધી છે કોર્સ ઉપર તો જે વિદ્યાર્થી મિત્રો હજી સુધી પરચેસ નથી કરી તો ફટાફટ પરચેસ કરી શકે છે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકેલી છે ઓકે તો સ્ટાર્ટ કરીએ આપણે વન બાય વન ક્વેશ્ચન ઓકે તો યુનિટ નંબર વન જે તમારો જે છે એ યુનિટ નંબર વનની અંદર ફાસ્ટ કરીએ બેઝિક કોન્સ્ટેપ કોન્સેપ્ટ ઓફ ડેટા સ્ટ્રક્ચર જે સાત માર્ક્સનું તમારું ચેપ્ટર યુનિટ વન છે ઓકે તો એની અંદર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કયા કયા છે વિદ્યાર્થી મિત્રો આપણે ડિસ્કશન કરીશું અહીંયા તો ફર્સ્ટ જે છે ક્વેશ્ચન છે તમારો અહીંયા ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો લિસ્ટ પરમેટી એન્ડ નોન પરમેટી ડેટા સ્ટ્રક્ચર ઓકે તો એનો જે લિસ્ટ છે એ આપવાનું છે હવે એનું સોલ્યુશન જવાબો કયા છે તો તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો ક્વેશ્ચન બેંક અહીંયા મેં બનાવેલી છે આખી ક્વેશ્ચન બેન્ક પણ અપલોડ કરેલી છે વિદ્યાર્થી મિત્રો તો જે ક્વેશ્ચન બેન્ક અહીંયા જે છે એની અંદર હું બતાવું તમને વન બાય વન તો અહીંયા ફર્સ્ટ જે ક્વેશ્ચન છે લિસ્ટ જે તમારું બતાવેલું છે એનો જવાબ મેં અહીંયા આપો આપેલો છે જોઈ શકો છો તમારા ચાર માર્ક્સની અંદર ક્વેશ્ચન પૂછી શકે છે તો એના જવાબો સાથે આપણે અહીંયા ટાઈપ ઓફ બતાવેલા છે ડેટા સ્ટ્રક્ચરના ઓકે પરમેટ એને નોન પરમેટ તો જે અહીંયા ક્વેશ્ચનનો જવાબ સાથે આપણે અહીંયા રજૂ કરેલા છે વિદ્યાર્થી મિત્રો તો દરેક વિદ્યાર્થી મિત્રો ફટાફટ હજી સુધી તૈયારી ના કરે તો આ ક્વેશ્ચન તૈયાર કરી દેવાના છે વિદ્યાર્થી મિત્રો આટલા ક્વેશ્ચન કરશો એટલે તમારા જીટીયુનું જે પેપર છે આ ખૂબ કવર થઈ જશે સેકન્ડ ક્વેશ્ચન તમારો છે એક્સપ્લેન એરેલ્સ તો એ પણ જવાબો સાથે આપણે અંદર છે છે એના પછી ગિવ ઓફ એક્સપ્લેન કી ફ્યુચર ઓફ એન્ડ અલ્ગોરિધમ અલ્ગોરિધમના ફ્યુચર જે કી છે એ સમજાવવાની છે એક્સપ્લેન કેરેક્ટરિસ્ટિક ઓફ એરે એરે પણ સમજાવવાનું છે વિદ્યાર્થી મિત્રો પછી રાઈટ એન્ડ એલ્ગોરિધમ ફોર બાઇનરી સર્ચ ઓપરેશન મોસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો રાઈટ આ શોર્ટ નોટ

તો એના જવાબો જે છે આપણે અહીંયા પીડીએફની અંદર આપેલા છે જે ક્વેશ્ચન નંબર વન હતો એનો પણ આપણે આન્સર આપેલો છે એના પછી ક્વેશ્ચન નંબર ટુ જે જોઈએ તો ક્વેશ્ચન નંબર ટુ લિ લિનિયર જે સોરી એરે જે છે એરે ક્વેશ્ચન પૂછ્યો છે એનો પણ આપણે અહીંયા આન્સર આપેલો છે ક્લિયર ઓકે તો દરેકના આપણે જવાબો સાથે અહીંયા મૂકેલું છે એક્સપ્લેન એરે ઇન ડિટેલ્સ તો એરે ઇન ડિટેલ્સમાં પણ આપણે જવાબો સાથે અહીંયા બતાવેલા છે દરેક ક્વેશ્ચનના આન્સર આપણે અહીંયા પીડીએફની અંદર અપલોડ કરેલા છે વિદ્યાર્થી મિત્રો વિથ એક્ઝામ્પલ સાથે અપલોડ કરેલા છે એટલે તમને કોઈપણ ટાઈપનો પ્રોબ્લેમ નહીં થાય ઓકે ક્લિયર હવે વાત કરીએ નેક્સ્ટ તો યુનિટ નંબર ટુ જો યુનિટ નંબર ટુ જે છે તમારું એ યુનિટ નંબર ટુ સાત માર્ક્સની અંદર પૂછાય છે ટ્રિંગ્સ ઓકે તો જે યુનિટ નંબર ટુના મોસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો એ જે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો ઓકે એ ડિસ્પ્લે ઉપર એના ડિટેલ્સ સાથે છે વોટ ઇઝ સ્ટ્રિંગ એક્સપ્લેન ડિટેલ્સ ઓકે પછી ઓપરેશન બતાવવાનું છે એનું પછી કેરેક્ટર્સ ઓફ સ્ટ્રિંગ અપર કેસ એન્ડ લોઅર કેસ માટે ખાસ ઓકે તો આ દરેક જેટલા ક્વેશ્ચન અહીંયા એના એક બે ત્રણ ચાર ને પાંચ ક્વેશ્ચન જે છે પાંચે પાંચ ક્વેશ્ચન એના ઇમ્પોર્ટન્ટ છે સાત માર્ક્સનું ચેપ્ટર છે એટલે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર વન અને ક્વેશ્ચન નંબર સોરી ક્વેશ્ચન નંબર વન એ ચેપ્ટર વન અને ટુ બંને મિક્સ થઈ અને આવશે તમારા એટલે તમારું જે ક્વેશ્ચન નંબર વન તમારે કમ્પ્લીટ કવર કરવું હોય તો ચેપ્ટર વન અને ટુ આ બંને જે ક્વેશ્ચન છે તમે કવર કરવા માટે યુનિટ વન અને યુનિટ ટુ બંને કરી દેશો કે જેથી તમારા ચેપ્ટર વન આ સોરી ક્વેશ્ચન નંબર વન આખો કવર થઈ જશે એના પછી વાત કરીએ તો યુનિટ નંબર થ્રી ઓકે તો યુનિટ નંબર થ્રી જે છે ચૌદ માર્ક્સનો વિદ્યાર્થી મિત્રો પૂછાય છે એના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ચૌદ માર્ક્સના કયા કયા છે એ ડિસ્પ્લે ઉપર જોઈ શકીએ તો પુશ એન્ડ પોપ અલ્ગોરિધમ ઓફ સ્ટેક અલ્ગોરિધમ ડિલેટ એન્ડ એલિમેન્ટ ફ્રોમ કરવાનો છે તમારે ડિલેટ એલિમેન્ટ સમજાવવાનો છે પછી રાઈટ અલ્ગોરિધમ ડિલીટ એન્ડ એલિમેન્ટ સર્ક્યુલર ક્વિન ઓકે પછી પુશ અલ્ગોરિધમ ઓપરેશન છે એ પૂછી શકે છે રાઈટ અલ્ગોરિધમ એના અલ્ગોરિધમ પણ પૂછી શકે છે ઓકે પછી એક્સપ્લેન ધ અલ્ગોરિધમ ફોર પૂસ સ્ટ્રેક શું છે અને એના સાથે તમારે પૂશ સમજાવવાનું છે પછી ડિફરન્ટ સ્ટ્રેક એન્ડ ક્વીન બંનેની વ્યાખ્યા પણ પૂછી ત્રણ માર્ક્સની અંદર પૂછી શકે છે ડિફરન્ટ પણ પૂછી શકે છે પછી અલ્ગોરિધમ જે છે ઇન્સર્ટ એન્ડ એલિમેન્ટ ઇન સર્ક્યુલર ક્વીન એટલે કે એના ઇન્સર્ટ કરવાનું જે એલિમેન્ટ છે એ પણ તમને પૂછી શકે છે ઓકે તો આટલા જ એક ક્વેશ્ચન અહીંયા બતાવેલા છે એ બધા જ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો ઓકે તો આટલા ક્વેશ્ચન તમારા કમ્પ્લીટ કરી દેવાના છે એના જવાબો પણ આપણે અપલોડ કરેલા છે વિદ્યાર્થી મિત્રો તો એક પણ ક્વેશ્ચનના આન્સર બાકી નથી દરેક એ જેટલા ક્વેશ્ચન મેં બતાવેલા છે એ દરેક ક્વેશ્ચન આપણે મોસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એના સ્ક્રીનશોટ લઈ શકો છો બુકમાંથી પણ રિફર કરી શકો છો અને જે વિદ્યાર્થી મિત્રોને તૈયાર મટિરિયલ જોઈએ છે વાંચવા માટે એટલું કરીને જશો ગેરંટી સાથે આપું છું વિદ્યાર્થી મિત્રો પચાસથી પંચાણું માર્ક્સ ઈઝી આવી જશે આમ તો આટલા આખા ટોપિક કવર થઈ જ જાય છે કોઈ પણ બાકી રહેતો નથી પેપર હાર્ડ નીકળે તો પણ તમે પંચાણુંથી સાઈઠ માર્ક્સનો કોર્સ તમારો સ્કોર કરી શકો છો એમાં કોઈ ડાઉટ નથી વિદ્યાર્થી મિત્રો એના પછી વાત કરીએ કે યુનિટ નંબર ફોર ઓકે તો યુનિટ નંબર ફોર પણ તમારું વિદ્યાર્થી મિત્રો જોઈ લો ચૌદ માર્ક્સનું છે એટલે સમજી લો ક્વેશ્ચન યુનિટ ક્વેશ્ચન વન જે છે યુનિટ વન અને ટુ આ બંનેનો કવર થશે યુનિટ ક્વેશ્ચન ટુ જે છે યુનિટ નંબર થ્રી હશે ક્વેશ્ચન થ્રી છે યુનિટ નંબર ફોર હશે આખો ઓકે ચૌદ માર્ક્સનું પૂછાય છે એટલે એક ત્રણ માર્કસનું ચાર માર્ક્સનું સાત માર્કસનું ક્વેશ્ચન હશે વિદ્યાર્થી મિત્રો હવે ચાર ત્રણ ચાર સાતના કયા કહે તો આ બધા ત્રણ ચાર સાતમાંથી કોઈ પણ આવી શકે છે ઘણી વખતે તમને એની વ્યાખ્યા પૂછી નાખે તો ત્રણ માર્ક્સમાં પૂછી નાખે ડિફરન્ટ પૂછે તો ચાર માર્ક્સમાં અલ્ગુરિધમ કે તો સાત માર્ક્સની અંદર પૂછી શકે છે ઓકે ડીપ આની અંદર ક્વેશ્ચન જોઈએ તો ડિફાઈન પોઈન્ટર રાઈટ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ પોઈન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પોઈન્ટરનું રાઈટ અલ્ગુરિધમ ઓફ ડિલેટ ઓકે ડબલ લાઈ લિંક લિસ્ટ એ તમારો અલ્ગોરિધમ પૂછ્યું છે તો સાત માર્ક્સની અથવા ચાર માર્ક્સની અંદર પણ ક્વેશ્ચન પૂછી શકે છે ઓકે તો જે અલ્ગોરિધમ તમને પૂછી શકે છે તો એ તમારા ચારથી સાત માર્ક્સની અંદર પૂછી શકે છે તો અહીંયા જે અલગ અલગ અલ્ગોરિધમ બતાવેલા છે દરેક અલ્ગોરિધમ તમારે કરી નાખવાના છે શોર્ટ રાઇટ શોર્ટ નોટ છે સિંગલ લિંકડ લિસ્ટ એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો ઓકે પછી એના પછીના જોઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે તો ડિફરન્સ બિટવીન સિંગલી લિંક એન્ડ ડબલ

તો દરેક ક્વેશ્ચન એક એક જવાબો સાથે અલગ અલગ બતાયેલા છે એ દરેક વસ્તુ ડિફરન્ટ બિટવીન જે છે સ્ટ્રેક મેમરી અલોકેશન એન્ડ ડાયનેમિક મેમરી વાત છે તો આ ખાસ ધ્યાન રાખવાનું છે રાઇટર શોટ નોટ ઓન ડબલ લિંક લિસ્ટ છે ક્લિયર અને આ ખાસ તૈયાર કરી દેવાના છે એક પણ ક્વેશ્ચન આમાંથી બાકી રાખવાનું નથી વિદ્યાર્થી મિત્રો ઓકે આટલા ક્વેશ્ચન તમારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પછી યુનિટ નંબર ફાઈવ તમારો જે છે ત્રીસ જે ચૌદ માર્ક્સનો તમારો જે છે ઓકે એની અંદર વાત કરીએ તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અહીંયા આપેલા છે એની અંદર તો અલગ અલગ તમે જોઈ શકો છો એના પણ જવાબો સાથે આપણે મૂકેલા છે એમાં પણ તમારો અલ્ગોરિધમ પૂછાયેલ છે તો વન બાય વન ક્વેશ્ચન દરેક તૈયાર કર્યો છે સેકન્ડ ક્વેશ્ચન તમે અહીંયા આપ મૂકેલો છે ઓકે બાઇનરી ટ્રીઝ છે ઓપરેશન ઓન બાઇનરી ટ્રી સર્ચ ઓપરેશન ઓફ બાયનરી સ્ટ્રીઝ એને ઓલ્ગોરિધમ બતાવવાનો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઓકે ધ એક્સપ્લેન ઇન સર્ટ ઓપરેશન ઓફ બાયનરી સર્ચ ટ્રી છે કમ્પ્લીટ બાઇનરી ટ્રી એન્ડ સ્ટ્રીક બાઇનરી ટ્રી છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો બી એસ ટી ફ્રોમ ગીવ ડેટા એન્ડ ફાઇન્ડ ધ ટ્રી ઇન ઓર્ડર પ્રી ઓર્ડર એન્ડ પોસ્ટ ઓર્ડર ઓકે આ ખાસ ત્રણ વસ્તુ ફાઇન કરવાનું છે ઓકે ક્લિયર પછી રાઇટ અ સ્ટેપ ટુ કન્વર્ટ જનરલ ટ્રી ઇન્ટુ બાઇનરી ટ્રી એટલે જનરલ ટ્રીમાંથી બાઇનરી ટ્રીની અંદર કન્વર્ટ કરવા માટેનો એના સ્ટેપ લખવાના છે તો આટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એના પછી વાત કરીએ યુનિટ નંબર સિક્સ જે ચૌદ માર્ક્સને લઈ તમારા યુનિટ નંબર વન અને ટુ આ બંને ભેગાથી જ ચૌદના છે બાકી બધાના ચૌદ માર્ક્સ ઇમ્પોર્ટન્ટ છે ઓકે તો ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો એક પણ ક્વેશ્ચન છૂટે નહીં એ ધ્યાન રાખી અને કરવાનું છે ક્લિયર ઓકે રાઇટ એન્ડ અલ્ગોરિઝમ ફ્રોમ ક્વિક શોર્ટ મેથડ ઓકે એના પછી રાઈટ અલ્ગોરિધમ ફોર મર્જ સોર્ટ મેથડ મર્જ કરવાનો છે ઓકે પછી રાઈટ અલ્ગોરિધમ ફોર ડબલ સોર્ટ મેથડ છે પછી એક્સપ્લેન ધ ઇન્સર્ટ સોર્ટ મેથડ છે ઓકે તો દરેક જે મેથડો છે એ મેથડો બધી મૂકેલી છે બધી મેથડો કરી નાખવાની છે એક પણ મેથડ બાકી રહી ના જાય એ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો તો આટલા જે ક્વેશ્ચન છે બધા જ ક્વેશ્ચન તમારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને એના જવાબો આપણે જે છે એ પીડીએફ મૂકેલી છે એની અંદર મૂકેલા છે વિદ્યાર્થી મિત્રો પછી તમે જોઈ શકો સેકન્ડ યુનિટ તમારો જે છે સેકન્ડ યુનિટના પણ અહીંયા ક્વેશ્ચન મૂકેલા છે વન બાય વન દરેક ક્વેશ્ચન એ વિદ્યાર્થી મિત્રો આપણે અપલોડ કરેલા છે તો ઇન ડિટેલ્સ આપણે અહીંયા આપેલા છે વિથ એક્ઝામ્પલ આપેલા છે એટલે તમારે આની અંદર કોઈ જગ્યાએ શોધવા જવાની જરૂર છે નહીં દરેક અહીંયા પીડીએફ છે પીડીએફ આપણે અપલોડ કરેલી છે વિદ્યાર્થી મિત્રો તો આટલા તમે ક્વેશ્ચન કરી નાખશો તો એક પણ ક્વેશ્ચન બાકી રહી રહેશે નહીં અહીંયા જેટલી પણ ક્વેશ્ચન બેંક આપી છે આખી તમારી ટોટલ પીડીએફ જે છે વન ફિફ્ટી વન પેજની છે જોઈ શકો છો તો દરેક અહીંયા મેં જવાબો સાથે આપેલા છે દરેક આખું યુનિટ છે એ યુનિટ તૈયાર કરી દેશો એટલે તમારે તૈયાર થઈ જશે ક્લિયર ઓકે તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયોની અંદર આઈડિયા આવી ગયો હશે કે આપણે કઈ તૈયારી કરવાની છે તો બસ આટલું જ તમારે ડીએસએની અંદર તૈયાર દો એટલે જેથી તમારે તમારા કોઈપણ ટાઈપનો પ્રોબ્લેમ થશે નહીં આપણે આના મોડલ પેપર પણ અપલોડ કરવાના છે તો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિદ્યાર્થી મિત્રો હજી સુધી તમે વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન ન તો ફટાફટ વોટ્સઅપ ગ્રુપ જોઈન કર દો જેથી નવા નવા વિડીયો જે આવતા રહેશે એ અપલોડ થતા રહેશે અને બાકીની બ્રાન્ચના પણ વિદ્યાર્થી મિત્રો માટે અપલોડ કરી રહ્યા છે તો તમારા બીજા કોઈ પણ કોલેજના ફ્રેન્ડ હોય એને પણ તમે શેર કરી શકો છો અનધર બ્રાન્ચ હોય તો પણ આ લિંક તમે સેટ કરી શકો છો જેથી એ વિદ્યાર્થી મિત્રોને પણ મદદરૂપ થશે અને વિદ્યાર્થી મિત્રો આ જે કોર્સ છે પરચેસ કરવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મોકલી છે ફટાફટ ઓપન કરો અને જોઈન કરો ઓકે ક્લિયર તો નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું ત્યાં સુધી મને રજા આપશો વિદ્યાર્થી મિત્રો બબા